હેલો, હાય, આય હાય, હું રવિ બારોટ પનરંગના 4-4 સમાચારમાં આપનું સ્વાગત કરું છું. પાકિસ્તાનમાં ડોન દાઉદ ઇબ્રાહિમને ઝેર અપાયું હોવાનો દાવો, અનેક શહેરોમાં ઇન્ટરનેટ બંધ. ઇટલીની પીએમ જ્યોર્જિયા મેલોનીએ કહ્યું કે યુરોપમાં ઇસ્લામ માટે કોઈ સ્થાન નથી. અમેરિકન પ્રમુખની સુરક્ષામાં થઈ ચૂક, બાઇડનના કાફલા સાથે કાર ભયાનક રીતે અથડાઈ. ઉત્તર કોરિયાએ સમુદ્રમાં ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલ છોડી હોવાનો દક્ષિણ કોરિયાની સેનાનો દાવો. સંસદમાં સુરક્ષામાં ચૂકને મામલે હોબાળો મચાવનાર લોકસભાના 33 અને રાજ્યસભાના 45 મળી 78 સાંસદ સસ્પેન્ડ. કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં ઘૂસ્યો, એક દિવસમાં 5ના મોત, 335 નવા કેસ, કર્ણાટક સરકારનું એલર્ટ. જ્ઞાનવાપી સર્વે અંગેનો 1500 પાનાનો સીલબંધ રિપોર્ટ ASIE કોર્ટમાં રજૂ કર્યો. વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન મંદિરનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન. સુરતના સચિનમાં ક્રિકેટ રમી પરત ફરતા સમયે ટ્રેનની અડફેટે આવતા 2 મિત્રોના મોત. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધના વિરોધમાં ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી રામધૂન બોલાવી. ખેડામાં અમદાવાદ મુંબઈના રેલવે ટ્રેક પર પથ્થર મુકાયા, ટ્રેન ગોઠવવાનો પ્રયાસ. વડોદરામાં મલખમમાં નેશનલ માટે થયેલા સિલેક્શનમાં વહલા દવલા નીતિનો ખેલાડીનો આક્ષેપ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.